નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હસન પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 આપણે અંગ્રેજીનો જે ગ્રામરનું ચેપ્ટર નંબર 7 આવે છે મિત્રો, ડિગ્રી ઓફ કમ્પેરિઝન કે તુલનાની કક્ષાઓ, એનો અભ્યાસ આજે આ વિડિયાની અંદર કરવાનો છે. તો જોઈએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે થાય તુલનાની કક્ષાઓ. એ સમજવાની શરૂઆત કરીએ કે કેટલી ડિગ્રી છે, એનો ઉપયોગ કેવી રીતે થાય, તે પહેલા દરેક વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં પોતપોતાની હાજરી નોંધાવી લેશે, ત્યાર પછી આપણે સમજશું. ચાર દરેક વિદ્યાર્થીએ હાજરી નોંધાવી દીધી હશે. હવે જોઈએ આપણે તો કે તુલનાની ત્રણ કક્ષાઓ છે. કેટલી કક્ષાઓ છે તુલનાની, એટલે કે ડિગ્રી કેટલી છે, તો કે ત્રણ છે. યાદ રાખવાનું કેટલી ડિગ્રી આવે છે, તો કે ત્રણ. તો કે કઈ કઈ, તો કે પહેલું પોઝિટિવ ડિગ્રી, કઈ ડિગ્રી આવે પેલી, તો કે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. પોઝિટિવ ડિગ્રી એટલે શું થાય, તો કે સમાનતા દર્શક. સેકન્ડ ડિગ્રી આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે થાય અધિકતા દર્શક. શું કીધું, જો પહેલી ડિગ્રી પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, બીજી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, એન્ડ ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. કેટલી ડિગ્રી આવે, તો કે ત્રણ. કઈ કઈ, તો કે પેલી પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, બીજી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, અને સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. આ ત્રણ ડિગ્રી આવે છે. હવે આ ત્રણે ત્રણ ડિગ્રી જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, તમારે અભ્યાસક્રમમાં કેટલી ડિગ્રી આવે છે, તો કે બે જ ડિગ્રી સમજવાની આવે છે. એક તો પોઝિટિવ ડિગ્રી અને બીજી સમજવાની આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી એ સમજીએ તે પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. તમારે ખાસ યાદ રાખવાનું છે ત્રણ ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તમારે એ સ્ક્રીનશોટ પાડી અને વ્યવસ્થિત લખી લેવાની છે. તો સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો. Thank you.
આનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો. હવે આપણે જોઈએ કે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શાવતા. હવે પોઝિટિવ ડિગ્રી હોય ને એટલે એમાં શું આવે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખવાનું કે એઝ પછી અહીંયા વિશેષણ અને એઝ, તો એ પોઝિટિવ ડિગ્રી સૂચવતી હોય. એઝ વિશેષણ એઝ, તો વિશેષણ કેને કેવું એ તમને ખબર હોવી જોઈએ. કંઈક વિશેષતા બતાવતો શબ્દ હોય, વસ્તુ વ્યક્તિ પ્રાણી પક્ષી ફળ ફૂલ કોઈ પણ કંઈક વિશેષતા બતાવતો હોય એવો શબ્દ હોય તો એની વિશેષતા કહેવાય, એની વિશેષણ કહેવાય. એમ તો એ વિશેષણ એઝ, વિશેષણ એઝ એટલે પોઝિટિવ ડિગ્રી સૂચવતું વાક્ય બને. આપણે એના ઉદાહરણ પણ જોઈએ. ચાલો જોઈએ. વાક્ય જો, મોહન ઇઝ એઝ ક્લેવર એઝ રામ. ક્લેવર જે છે એ શું બતાવ્યું છે? વિશેષણ બતાવ્યું છે. શું બતાવ્યું છે? વિશેષણ. તો હવે એઝ અને એઝ આવેલું છે અને વચ્ચે વિશેષણનું મૂળ રૂપ છે, એટલે આ કઈ ડિગ્રીનું વાક્ય હશે? પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હશે, એ તમને ખબર પડવી જોઈએ. Kirit is as strong as Ramesh. Kirit જે છે એ રમેશ જેટલો જ મજબૂત છે, શક્તિશાળી છે. એટલે બંનેને કેવા બતાવ્યા? સરખા બતાવ્યા, સમાન બતાવ્યા. તો આ ડિગ્રી આપણે કઈ સમજીએ છીએ? સમાનતા દર્શક એટલે કે પોઝિટિવ ડિગ્રી સમજીએ છીએ. એટલે બંનેનો મીનિંગ, આનો મીનિંગ શું થયો કે જે કિરીટ જે છે એ રમેશ જેટલો જ સ્ટ્રોંગ છે. બંને સમાન જ છે, એકેમાં કાંઈ વધારે ઓછું નહીં, પણ બંનેને સમાન બતાવ્યું છે એટલે પોઝિટિવ ડિગ્રી આવે. શું કીધું કે પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોન. હોટ જે છે એ શું છે? તો કે વિશેષણ છે. અને એઝ અને એઝ વચ્ચે હોટ આવેલું છે એટલે કઈ ડિગ્રી સૂચવે છે? પોઝિટિવ ડિગ્રી સૂચવે છે. અને પોઝિટિવ ડિગ્રી છે એમ કેમ ખબર પડે? તો કે શું કીધું કે પાટણ કલોલ જેટલું જ ગરમ છે. બંનેને કેવું બતાવ્યું? સમાન જ બતાવ્યું છે, એટલા માટે સમાનતા ડિગ્રી એટલે કે પોઝિટિવ ડિગ્રી આવે છે. I am as tall as Maya. Tall વિશેષણ છે, એઝ આવેલું છે, એઝ આવેલું છે એટલે એ શું સૂચવે છે? સમાનતા સૂચવે છે એટલે કે પોઝિટિવ ડિગ્રી છે. I am as tall as Maya કે હું માયા જેટલી જ ઊંચી છું. આઠમું સેન્ટેન્સ છે.
माय हाउस इज एज स्मोल एज, स्मोल शू बतायू छे विशेषण बतायू छे घरनू, अने एज स्मोल एज योर हाउस, के मारू घर तारा घर जेटलू ज नानू छे। तो ए शू थई गयू, तो के पॉजिटिव डिग्री थई, समानता दर्शक डिग्री थई। तो हवे तमने खबर पड़वी जोईए, ફરીથી છતાં સમજાવું છું, પોઝિટિવ ડિગ્રી શું સૂચવે છે, સમાનતા સૂચવે છે, કોઈ પણ બે વ્યક્તિ, બે વસ્તુ, બે જગ્યા, બે સ્થળ એનાની કંઈક સમાનતા બતાવે છે, બંનેને સમાન બતાવે છે, ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ તમે કરી શકો છો। અને પોઝિટિવ ડિગ્રીને ઉપયોગ કરવા માટે તમારે ઓળખવા માટે એઝ વિશેષણ, એઝ વિશેષણનું મૂળરૂપ જ નહીં, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, અને બંને બાજુ એઝ એઝ આવતું હોય એટલે કઈ ડિગ્રી હશે, તો કે પોઝિટિવ ડિગ્રી હશે એવું તમારે સમજવાનું રહેશે। એટલે આની સ્ક્રીનશોટ તમે લઈ શકશો, પછી આગળ જોઈએ। ચાલો આગળ જોઈએ, બધાને પોઝિટિવ ડિગ્રી સમજાઈ ગઈ હશે। બીજી ડિગ્રી તમારે વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમ મુજબ સમજવાની આવે છે, તે છે કમ્પેરેટિવ ડિગ્રી। કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું થાય, તો કે અધિકતા દર્શકો થાય, અધિકતા દર્શક, કંઈક અધિક બતાવું, એક વ્યક્તિથી બીજા વ્યક્તિને કંઈક અધિક બતાવું, એક વસ્તુથી બીજી વસ્તુને કંઈક અધિક બતાવું, એક સ્થળથી બીજા સ્થળને કંઈક વધારે બતાવું, અધિક બતાવું, ધેટ મીન્સ કમ્પેરેટિવ ડિગ્રી। એમાં કમ્પેરેટિવ ડિગ્રીનો તમારે ઉપયોગ થાય છે, તો કેવી રીતે થાય છે એ આપણે વાક્ય થ્રુ સમજીએ। ચાલો હવે કમ્પેરેટિવ ડિગ્રી વિદ્યાર્થી મિત્રો હોય ને, એટલે જે વિશેષણ હોય ને એને ઈઆર પ્રત્યે લાગે, શું લાગે, વિશેષણને ઈઆર પ્રત્યે લાગે, પ્રત્યે પ્લસ પાછળ આવે છે, શું આવે, ધેન, જે વિશેષણ આપ્યું હોય વાક્યની અંદર એને ઈઆર પ્રત્યે અને ધેન લાગે, એટલે કઈ ડિગ્રી હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય, એ યાદ રાખવાનું છે। ઉદાહરણ જોઈએ આપણે, અપૂર્વ ઇઝ ટોલર ધેન અનુપ, ટોલર કયો પ્રત્યે લાગ્યો, ઈઆર પ્રત્યે લાગ્યો, પાછળ ટોલ શું છે, વિશેષણ છે, એને પાછળ ઈઆર પ્રત્યે, એને પાછળ ધેન, કઈ ડિગ્રી છે, તો કે કમ્પેરેટિવ ડિગ્રી છે। શું થાય આનું વાક્યનું ગુજરાતી, કે અપૂર્વ અનુપ કરતા ઊંચો છે, અપૂર્વ અનુપ કરતા ઊંચો છે, ટોલર ધેન અનુપ, અપૂર્વ અનુપ કરતા ઊંચો છે, તો અધિક કેને બતાવ્યો, અપૂર્વને બતાવ્યો, અનુપ કરતા તો અધિકતા દર્શક, એટલે કમ્પેરેટિવ ડિગ્રી, તો આ વાક્ય થયું કમ્પેરેટિવ ડિગ્રી નું। ખ્યાલ આવ્યો, જોઈએ આગળ હજી। ચાઇના ઇઝ larger than India, શું કીધું, તો કે China is larger than India, large શબ્દ જે છે એ વિશેષણ છે, એને ER પ્રત્યે લાગ્યો એટલે larger, અને પાછળ than, એટલે કે આ કઈ ડિગ્રી નું વાક્ય થયું, કમ્પેરેટિવ ડિગ્રી નું। અધિકતા દર્શક શું બતાવ્યું, કે જે ચીન જે છે ઇન્ડિયા કરતા
મોટું છે, ચીન ભારત કરતા મોટું છે. તો ભારત કરતા મોટું કોને બતાવ્યું? ચીનને. તો અધિક કોને બતાવ્યું? ચીનને. ચીન ભારત કરતા મોટું છે તો ચીનને ભારત કરતા અધિક બતાવ્યું, વધારે બતાવ્યું, એટલે અધિકતાદર્શક ડિગ્રી થઈ. અને બીજું એ પણ ઈઆર પ્રત્યે લાગ્યું, વિશેષણને ધેન આવ્યું, એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ. ત્રીજું છે, આને નાને આપણે જોઈએ તો જો આને આ વાક્યને મેં પાછું ફેરવી મૂકું. શું? તો પેલા એમ કીધું હતું કે ચીન, ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા. હવે એના એ વાક્યને આપણે ફેરવું તો શું થયું? ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચાઇના, કે ભારત ચીન કરતા નાનું છે. છે તો ચીનને અધિક બતાવ્યું ભારત કરતા, ભારતને થોડુંક એના કરતા નાનું બતાવ્યું, સ્મોલ બતાવ્યું. તો પણ આ ડિગ્રી કઈ થઈ? કમ્પેરેટિવ ડિગ્રી જ થઈ. ઈઆર પછી એવું અને ધેન આવ્યું, એટલા માટે વાક્યને ઉલટા સુલટું કર્યું તો પણ મિનિંગ એ જ રહેશે કે કમ્પેરેટિવ ડિગ્રી થાય છે, અધિક જ બતાવે છે. શું કીધું? તો કે વીણા ઇઝ વાઇઝર ધેન રીટા. વીણા જે છે એ રીટા કરતા ડાઈ છે. વીણા રીટા કરતા ડાઈ છે, એટલે વીણાને રીટા કરતા અધિક બતાવ્યું, અધિકતા દર્શક આવ્યું, એટલે કમ્પેરેટિવ ડિગ્રી. અને બીજું એ કે ઈઆર પ્રત્યે લઈ ગયું વિશેષણને, અને પાછળ ધેન પણ આવેલું છે, એટલે શું થયું? તો કે કમ્પેરેટિવ ડિગ્રી થઈ. સાચી ઈ સોટર ધેન પ્રાચી. સાચી પ્રાચી કરતા નીચી છે. ઠીંગણી છે, સોટર એટલે ઠીંગણું નીચું. સાચી જે છે એ પ્રાચી કરતા નીચી છે. સોટર છે, ઠીંગણી છે, નીચી છે. એટલે આ શું થઈ ગયું? એને કમ્પેર કર્યું સાચી અને પ્રાચી સાથે, અધિક બતાવ્યું પ્રાચીને સાચી કરતા, એટલે એ પણ અધિકતા દર્શક થયું. અને યાર પ્રત્યે એવું અને ધેન પણ લાગેલું છે, એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, કમ્પેરેટિવ ડિગ્રી તમારે સમજવી હોય તો જે વિશેષણ આપેલું હોય એને ઈઆર પ્રત્યે લાગે અને એની પાછળ ધેન આવે, એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. પોઝિટિવમાં શું આવતું હતું? એઝ વિશેષણ, એઝ. જ્યારે કમ્પેરેટિવમાં વિશેષણને ઈઆર પ્રત્યે અને ધેન આવે, એટલે કઈ ડિગ્રી ગણાય? કમ્પેરેટિવ ડિગ્રી ગણાય. એના અમુક ઉદાહરણો આપણે જોઈએ, પરંતુ તે પહેલાંનો સ્ક્રીનશોટ લઈ શકશો, પછી આપણે જોઈએ. સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે અમુક ઉદાહરણ તમને આપેલા છે એ જોઈ લઈએ.
એ પોઝિટિવ માં આવે તો પછી તમે જ્યારે કમ્પેરેટિવ કરો ત્યારે હોટલ જેમ થઈ જાય. બીજું તમને આપેલું છે એઝ લોંગ એઝ પોઝિટિવ હોય ત્યારે કમ્પેરેટિવ કરો ત્યારે થઈ જાય લોંગર ધેન. ત્રીજું છે એઝ ક્લેવર એઝ જ્યારે તમે એનું કમ્પેરેટિવ કરો ક્લેવર ધેન થઈ જાય. ત્યારે આમાં થઈ જાય ટોલ ધેન. એક વસ્તુ એ યાદ રાખવાની કે જોજો HOT હોટ આપેલું છે તો ટી ની આગળ નો ઓ સ્વર છે તો બેવડાવીને ER પ્રત્યે લગાડવાનું. FAT ટી ની આગળ નો એ સ્વર છે તો ટી બેવડાવી અને ER પ્રત્યે લગાડવાનું. હજી જોઈએ છઠ્ઠું છે એઝ વાઇઝ એઝ તો આમાં આવશે વાઇઝર ધેન. ઓલરેડી ઈ આપી દીધેલો છે તો શું આવશે માત્ર આર પ્રત્યે લાગશે. સાતમું છે એઝ સીન એઝ તો જ્યારે એનું કમ્પેરેટિવ કરશો ત્યારે સિનર ધેન એન બેવડાઈ જશે કારણ કે એન આગળનો આઈ શું છે સ્વર છે એટલા માટે. આઠમું છે એઝ હેપી એઝ પોઝિટિવ હોય ત્યારે તો એનું તમે જ્યારે કમ્પેરેટિવ કરો એક આ પણ નિયમ છે એ પણ યાદ રાખવાનો. વાય ની આગળનો જો વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ER પ્રત્યે લગાડવો. આ પણ એક નિયમ છે એ પણ યાદ રાખી લેવો. જો આ વરી નાઈ વાય ની આગળનો વી શું છે વ્યંજન તો અને ER પ્રત્યે લગાડશું તો વાય નો શું થઈ જશે આઈ. એઝ બ્યુટિફુલ એઝ હવે આ એક યાદ રાખવાનું કે અમુક ઘણા બધા એવા શબ્દો છે એમાં એઝ બ્યુટિફુલ એઝ જો પોઝિટિવ હોય તો કમ્પેરેટિવમાં એમ નહીં આવે કે બ્યુટિફુલર ધેન, પરંતુ શું આવશે કે આગળ લાગશે મોર. શું લાગશે? મોર બ્યુટિફુલ ધેન તો પાછળ લાગશે પરંતુ આગળ શું લાગી જશે? મોર. આમાં ER પ્રત્યે લાગશે નહીં. છતાં શું ગણાય છે? મોર બ્યુટિફુલ ધેન લખવું એટલે એ કમ્પેરેટિવ ડિગ્રી ગણાશે. આ તમારે અમુક ઉદાહરણ આવેલા છે એ મેં તમને લખાવડાવ્યા. તો વ્યવસ્થિત રીતે આ જેટલા ઉદાહરણ લખાવ્યા છે એ બધા પાકા કરી લેવાના છે. એમાં નિયમ પણ આવેલા છે કે જો પાછળ ઈ આવેલો હોય તો માત્ર આર પ્રત્યે લગાડી દેવાનો. છેલ્લો જે છે એ વ્યંજન હોય આગળ એક સ્વર હોય તો બેવડી દેવાનો, ER લગાડવાનો. છેલ્લો વાય હોય આગળ એક વ્યંજન હોય વાય કાઢીને આઈ કરી યાર પ્રત્યે લગાડી દેવાનો. ઘણા આમાં નિયમ છે આ બધા વ્યવસ્થિત પાકા કરી દેવાના. છેલ્લો જો વ્યંજન હોય આગળ એક સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડી અને ER પ્રત્યે લગાડવાનો. આ બધા ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીમાં ER પ્રત્યે લગાડવા માટેના નિયમો છે અને એના ઉદાહરણો પણ જોઈએ આપણે. અને સ્ક્રીનશોટ પાડી અને તમારે રફ બુકમાં, બાકી બુકમાં તો એકવાર લખવાનું પરંતુ રફ બુકમાં પણ બે વખત લખી અને પાકા કરવાના છે. અત્યારે આ વિડીયોની અંદર માત્ર આટલું.
ખાસ સૂચના, 2 ડિગ્રી તમારે આ તમારા અભ્યાસક્રમ પ્રમાણે સમજવાની છે. આવે છે 3 ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, બટ તમારે પોઝિટિવ અને કમ્પેરેટિવ 2 જ ડિગ્રી સમજવાની છે. તો આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ એક્ટિવિટી જોશું. થેન્ક યુ.